નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુર નજીક આવેલ ઓરસંગ બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જવાને લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુરથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ ઓરસંગ બ્રિજ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે. રજવાડાઓના સમયે બનાવવામાં આવેલ ઓરસંગ બ્રિજની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે, કારણ કે ઓરસંગ બ્રિજની સમય મર્યાદા પણ પતી ગઈ છે. પરંતુ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો આ નેશનલ હાઈવે 56નો આ અગત્યનો માર્ગ છે. આ માર્ગ એ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જતા વાહનો માટેની મુખ્ય ધોરી કહેવાય છે. જ્યારે ઓરસંગ બ્રિજ ઉપર ખાડા પડી જવાને લીધે વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ ઉપર રોજના 1000થી વધુ વાહનો પસાર થાય છે, પરંતુ તંત્ર હજુ પણ કુંભકરણની નિંદ્રામાં લીન છે. હું દિલ્હી જામલાથી અપડાઉન કરવા માટે છોકરાને સ્કૂલ મૂકવા માટે ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા આવું છું, ત્યારે આ બ્રિજનું એવું બધું વાતાવરણ છે, કેટલું કિચડ ભરેલું છે, મોટા મોટા ખાડા છે. તો તંત્રને જાણવું જોઈએ કે આ બ્રિજનું કઈ વહેલા તકે થાય એવું કરો. આટલા મોટા ખાડા છે કે આમ પગ દડાવન ત્યારે બી ભીણી જવાય એટલું બધું ખાડા પડેલા છે. તો આને અમારું બાળક એકલું તો અમે મૂકી જ ના શકીએ કે સ્કૂલમાં જવી વખતે કે ડોન બોસ્કો મૂકવા જવું હોય તો, કારણ કે અમારે ડેલી લઈને જવું પડે એને, કારણ કે 8 વાગે મૂકવાય અને 11:30 વાગે લેવા આવવું પડે, કારણ કે એકલા તો આવી શકે નહીં, કારણ કે આટલું બધું વાહન આવે છે, આટલા બધા ખાડા પડી ગયેલા છે, છોકરાનો પગ લપસ્યો ત્યારે બી ટાયરમાં આવી જાય એવું સંભાવના છે. એટલે તંત્રને જાણવું જોઈએ કે આને વહેલી તકે કંઈક કરે તો અમારા માટે સારું છે. સાહેબ, અમારે દરરોજ આવા જવાની તકલીફ એવી પડે છે કે આ રોડ લગભગ 10 દિવસ પહેલાથી વરસાદ, પહેલો વરસાદ એવો પડ્યો, ખાડા અતિશય પડી ગયા છે, જેમાં એક અકસ્માત બી થયો છે ને, અહીંયા નદીની અંદર ખાડામાં જ કૂદતા બચી ગયા છે. તકલીફ તો બહુ પડે છે આવા જવામાં. બીજા જે બહેનો છે, અહીંયા નજીકમાં જ આપણે ડોન બોસ્કો હાઈસ્કૂલ આવી છે, તો છોકરા આવતા જતા એમને બી ઘણી તકલીફ પડે છે. સ્કૂલ ડ્રેસ બગડે છે, પાણીના ખાડા બહુ વધારે પડતા છે, ખાડામાં પાણી એટલે ઉડ્યા કરે છાંટા. ખાસા ટાઈમ પહેલાનો છે એ વખત તો કદાચ અમે જન્મ્યા બી નતા, બહુ પહેલા, વર્ષો જૂનો બ્રિજ છે. માંગ તો અમારી એક જ બહેન સાહેબ કે રોડ બને તો સારું, તો છોકરાઓ માટે બી સારું રહે, સ્કૂલ માટે બી આવવા જવાનું, અને ટ્રાન્સપોર્ટેશનમાં મોટા ટેમ્પા છે એમની પણ પલટી ખાવાની સંભાવના બી બહુ વધારે પડતી છે જે આ મોટા ખાડાના લીધે. મારું નામ પટેલ દેવ જગદીશ. તકલીફો એવી છે કે અમે કહી ના શકીએ કે સહી ના શકીએ એવી તકલીફ છે. ડેલી 2 વાર અમે આવીએ જઈએ છે, એવા તો કેટલાય રાહદારીઓ છે જેમને કોઈક પડીને હાથ પગ તૂટી જાય છે, આવી બધી તકલીફ છે. અને બ્રિજ છે ઓછામાં ઓછું, કદી બ્રિજને નુકસાન થયું, વાહનો નીચે પડી ગયા, અને કોઈ અત્યાર સુધી તસ્તી નહીં લેતું. તો અમારી નમ્ર અપીલ છે ગવર્મેન્ટને કે આ બ્રિજ બને એટલો જલ્દી દુરસ્ત થાય. હરપાલપુરાથી આવીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ ખૂબ જ સાંકડો હોવાને લીધે 2 મોટા વાહનો પણ એક સાથે પસાર થઈ શકતા નથી. તો બીજી તરફ આ બ્રિજ ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન જે હાલત સર્જાઈ છે એને લઈને સ્થાનિક રહીશો દ્વારા પણ વહીવટી તંત્રને આ બ્રિજની મરામત કરાવવા માટેની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. એટલું નહીં પરંતુ આ બ્રિજ ઉપર 108 એમ્બ્યુલન્સ, સરકારી એસટી બસ પણ વારંવાર દોડે છે. ઓરસંગ બ્રિજની નજીક જ ડોન બોસ્કો શાળા પણ આવેલી છે, અને આ શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એ બાળકો પણ આ બ્રિજ ઉપરથી પસાર થાય છે, ત્યારે હવે ખુદ શિક્ષકો પણ તંત્ર પાસે એવી માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી તાબડતોડ કરવામાં આવે. હું ડોન બોસ્કો હાઈસ્કૂલમાં ભણું છું 8માં, અને અહીંયા આ પુલ બ્રિજની અમારી માંગ છે કે અહીંયા મોટો બ્રિજ બનાવે. આ ડોન બોસ્કો સ્કૂલ નજીક છે, તો અહીંયા અમારે રોજ આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે, તો મોટો બ્રિજ બનાવે એવી અમારી વિનંતી છે. અને અહીંયા બ્રિજ પર ખૂબ ખાડા પણ છે, તેથી આવા કે જવા વાળાને ખૂબ તકલીફ પડે છે. અહીંયા અકસ્માત થવું પણ ગંભીર છે. સ્કૂલમાંથી અમે ચાલીને આવીએ કે જઈએ ત્યારે ખૂબ તકલીફ પડે છે. અહીંયા હજારો વાહન જાય છે, આ મોટો રોડ છે, તેથી અહીંયા મોટો બ્રિજ બનાવવો જરૂરી છે, અને આ પુલ તૂટી પણ શકે એવી શક્યતા છે. આ અમારો રોજનો રસ્તો છે,
અમારે ગોકુલ એજન્સી છે, અમારી ગાડીઓ રોજ અહીંથી પસાર થાય છે. એટલા ખાડા થઈ ગયા છે કે તમે જોઈ શકો છો કે બધાને આવવા જવામાં તકલીફ પડે છે રોજ. અને લાગે એમ આપણને બીક લાગે આવતા કે કદાચ અકસ્માત ના થઈ જાય, કારણ કે મોટી મોટી ટ્રકો અને બધું અહીંયાથી એમપી લાગે છે ને, તો અવર જવર વધારે રહે છે, તો આપણને એ પણ બીક લાગે કે કદાચ એક્સિડન્ટ ના થઈ જાય. બહુ જ મોટા મોટા ખાડા પડી ગયા છે. મારી માંગ તો એ જ છે કે જલ્દી ને જલ્દી અહીંયા થોડું રિપેરિંગનું કામ બી થોડું અત્યારે તાત્કાલિક પૂરતું કરી નાખે તો એ વધારે સારું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓરસંગ બ્રિજના ઉપરથી પસાર થતા વાહનોનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યો છે, ત્યારે વાહન ચાલકોએ પણ સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ આ બ્રિજને પહોળો બનાવીને વાહન ચાલકો માટે અનુકૂળ બનાવે તેવી પણ માંગ ઉઠી છે, અને એમાંથી એસટી બસના ડ્રાઈવરો પણ બાકાત નથી. ખાડા બહુ પડી ગયા છે, તકલીફ બહુ પડે છે. એક તો ઉપરથી પુલ સાંકડો છે, ખાડા પડવાથી ગાડી આમ આમ થાય, અડી જવાની બીક લાગે, એટલા માટે ઉભો છું. હવે આ ગાડી પસાર થાય પછી જઈશ, અને પેસેન્જર બી પડી જાય છે આમ આમ, એટલા ખરાબ ખાડા પડી જાય છે, બહુ તકલીફ પડે છે. તમને ખબર છે ઓલરેડી ખાડા છે, પણ બિચારો અજાણ્યા માણસ આવી જાય રનિંગમાં તો કૂદી જાય ખાડા ભાડા બધું ભાગી જાય બિચારા. છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ જોડતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર ઓરસંગ બ્રિજ આવેલો છે. આપ જોઈ શકો છો હાલ જે ઓરસંગ બ્રિજની જે સ્થિતિ છે તે આપ જોઈ શકો છો. અહીંયા ઠેર ઠેર ખાડા પડ્યા છે. રજવાડા સમયનો આ બ્રિજ છે. આ બ્રિજ ઉપર હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે. મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર થી જે વાહનો અહીંયાથી પસાર થાય છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જોઈ શકો છો અહીંયા ઠેર ઠેર ખાડા પડ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જેને લઈને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કહી શકાય કે જે વાહન ચાલકો સહિત અહીંયાથી નજીક જે શાળા આવેલી છે ડોન બોસ્કો શાળા, તેના પર વિદ્યાર્થીઓ અહીંયાથી પસાર થાય છે અને તે મુશ્કેલીમાં મુકાયા છે. 108 એમ્બ્યુલન્સ પણ અહીંયાથી પસાર થાય છે. અહીંયા ડબલ વાહન આવી નથી શકતા, બ્રિજ સાંકડો હોવાને લઈને અહીંયા વાહનો ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા હજુ સુધી તેની જે રિપેરિંગની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ રોષે ભરાયા છે. હાલ જે બ્રિજની સ્થિતિ છે તે સ્થિતિને જોઈને લોકો ભારે રજૂઆત કરી રહ્યા છે તંત્રને, પરંતુ તંત્ર દ્વારા કેમ કામગીરી કરવામાં નથી આવતી તેવો સવાલ અહીંયા ઉભો થાય છે. હાલ તો તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.